કથાનો પ્રારંભ કરતા ભગવાન શંભુની વંદના કરે છે, ભવાનીની વંદના કરી અને ભગવાન ગણેશની વંદના કરે છે. જગતઃ પિતરં શંભો, જગતો માતરં શિવાં, તત્પુત્ર ચ ગણાધીશં ન પ્રેતદત વર્ણયામહે, ન પ્રેતદત વર્ણયામહે. મહાદેવ, તમારા ગુણ ગાવાનો પ્રયાસ કરું છું, પણ હે પરમાત્મા, આપના તો અનંત ગુણ છે, કોણ ગાશે? મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા જીવનને સાર્થક કરવા માટે પ્રભુ હું આપના ગુણ ગાવાનો એક પ્રયાસ કરું છું. ભગવાન વ્યાસ એમ કહે કે મહાદેવજી, હું તમારા ગુણનું ગાયન ન કરી શકું. પુષ્પદનજી મહારાજ કહે તો આપણે કલયુગની અંદર રહેનારા માણસો ભગવાનના ગુણ કેવી રીતે ગાશે? આપણે પ્રભુના ગુણ ગાતા ગાતા થોડા ઘણા પણ આપણામાં પ્રભુ જેવા ગુણ ઉતરે. કહે પ્રીતમ તમે ઓળખો અનસારે, હરિના જન તો હરી જવા. ભગવાન વ્યાસજી મહાદેવની વંદના કરી, ભવાનીની વંદના કરી, ભગવાન ગણેશની વંદના કરી, તીર્થરાજ પ્રયાગમાં કથા સાંભળી રહેલા મહાત્માઓના મુખમાં શબ્દ મૂકી અને મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને સર્વ મહાત્માઓ સૂતનું સંબોધન કરી અને સૂતની ભાગ્યની સરાહના કરતા ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. અને પૂજ્ય ભાઈજી એમ કહે છે
કે એક એક શ્લોક એ જીવનના શોકને દૂર કરે છે. આ પૂજ્ય ભાઈજીના શબ્દો છે, સમજાય ન સમજાય પણ પૂજ્ય ભાઈજીએ કહ્યું તે પ્રમાણે, કર્ણેન માત્રેણ શિવલોકમ વ્રજે નરહ, ભગવાનની કથાના શ્લોકના શબ્દ કાનમાં પડવા માત્રથી ભગવાન મહાદેવના લોકની પ્રાપ્તિ થાય છે. મહાત્માઓ સૂતને કહે છે, સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખેવ યસ્રાવયસેન સ્તાત શંકરો પરમાં કથા, શંકરો પરમાં કથા. માનવ માત્રનું પરમ કલ્યાણ કરનારી ભગવાન શંકરની આપ કથા કહો, જીવ માત્રને જે શાંતિ આપનારી છે એ ભગવાન મહાદેવની કથા આપ કહો. એ સૂત, તમે મહાન ભાગ્યવાન છો, તમે લાંબુ જીવન સુખી થા. કથા સાંભળનાર મહાત્માઓએ કથા કહેનારને આશીર્વાદ આપ્યા છે, તમે ખૂબ સુખી થા, તમે લાંબુ જીવો, જેથી કરી અમને તમારા મુખેથી કથા સાંભળવા મળતી જ રહે. સૂત કહે છે, હે મહાત્માઓ, એક સમય એક સિમંદર નારદે તપ કર્યું. આ કથા રામચરિત માનસમાં પણ કહ્યું, શિવ મહાપણમાં પણ તે કથા પહેલા કહેવામાં આવે છે અને એ કથા આપણે અનેક વાર શ્રવણ કર્યું હોય છે. નારદે તપ કર્યું, કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, પૂરા ભુવનમાં નારદનો જય જયકાર થવા લાગ્યો અને શિવ મહાપણમાં એવું કહ્યું ભગવાને કે નારદનો જય જયકાર થવાને કારણે નારદને અહંકાર આવ્યો છે. નારદ શિવ સમાન બની ગયા, નારદને અહંકાર આવ્યો અને નારદનું પતન થયું છે. કથાનો વિસ્તાર છે પણ એ કથાનો વિસ્તાર નહીં કરતા. એ નારદજી ભગવાનના ગણોને શ્રાપ આપે છે, ભગવાન વિષ્ણુને પણ શ્રાપ આપે છે. ભગવાનના ગણોને જે શ્રાપ આપ્યો એ રાવણ અને કુંભકર્ણ થયા, ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો તેથી રામ અવતાર આવું શિવ મહાપણના પ્રારંભમાં કર્યું છે. પણ મહાત્માઓ બહુ સરસ વાત કરે છે. ગોસ્વામીજી રામચરિત માનસની કથાનો પ્રારંભ કરે એ પહેલા ભગવાન મહાદેવની કથા કહે છે. અહીંયા શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે એ પહેલા ભગવાન રામની કથાનો થોડો પ્રારંભ કરવા માંગે છે. ભગવાન વિષ્ણુની સાથે જો યાત્રા કરીએ રામકથા તરફ જવાય, પણ આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું છે તેથી આપણે નારદ સાથે રહેશું. નારદના મુખમાંથી શબ્દો તો નીકળ્યા, ગણોને કહ્યું કે તમે રાક્ષસ થશો, તમે માનવ આકૃતિ લઈને ધરતી પર જશો, સ્ત્રી વિયોગમાં તમે દુઃખના અનુભવ કરશો. આવી કથા ભગવાન વ્યાસજી શિવ મહાપણના પ્રારંભમાં કહી. પણ જ્યારે નારદજી ગણોને અને ભગવાન વિષ્ણુને કહે છે અને જ્યારે શ્રાપ આપે છે ત્યારે નારદના પુણ્યનો ક્ષય થાય છે, તેથી નારદના હૃદયમાં સંતાપ જાગે છે અને નારદજી ભગવાન વિષ્ણુને કહે છે કે ભગવાન, પૂરા ભુવનમાં મારો જય જયકાર થયો અને પ્રભુની માયાથી હું ભ્રમિત થયો, હું શિવ સમાન બની ગયો, મારો અહંકાર મારા માટે દુઃખનું કારણ બની ગયો. પ્રભુના ગણોને તો મેં શ્રાપ આપ્યો પણ આપને પણ કહ્યું અને મારા મુખમાંથી આ શ્રાપના શબ્દો નીકળવાને કારણે મારા પુણ્યનો ક્ષય થયો છે, તેથી મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. ભગવાન વિષ્ણુ આપ મને કહો હવે હું શું કરું.
ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, સાધુ પુરુષો કોઈ દિવસ કોઈને શ્રાપ આપે નહીં, અને જો આપે તો લાગ્યા વગર રહે પણ નહીં. કોઈ પણ સાધુનો, કોઈ પણ સંતનો, કોઈ પણ બ્રાહ્મણનો અપમાન કરવામાં આવે અથવા તેને દુભાવવામાં આવે તો આપણી કીર્તિ, આપણું પુણ્ય, અમને આપણી આયુ એ બધું જ ક્ષય થઈ જાય. નારદ, તમારા મુખમાંથી શબ્દો નીકળ્યા, તમે શ્રાપ આપો તેથી તમારું પુણ્ય ક્ષય થયું, તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. તેથી નારદ, સાધુ પુરુષે કોઈને શ્રાપ ના આપો. નારદ, તમારા હૃદયમાં સંતાપ જાગ્યો, જ્યાં સંતાપમાંથી શાંતિ પ્રાપ્ત કરવી હોય તો આપ મારી વાત થોડી યાદ રાખો. સાંભળો નારદ, ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ, જો તમારે પૂર્ણ શાંતિને પ્રાપ્ત કરવી હોય તો પહેલી વાત મારી ધ્યાનપૂર્વક સાંભળો. ભગવાન વિષ્ણુ નારદને કહે છે, અને વિષ્ણુ ભગવાનના મુખમાંથી આ શબ્દ પ્રગટ થયેલા છે. સુનિય જરા. આપાત મસ્તકમ સામ્યમ ભસ્મમ નોદતુલ્ય સાદરમ સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપમ ષડક્ષરમ મંત્ર જપમ ષડક્ષરમ. નારદ, પહેલું કામ કરવા, પૂરા અંગ પર ભસ્મ લગાવવા. તેમ ન થઈ શકે તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવા, આદરપૂર્વક ભસ્મનું ધારણ કરવા. હે નારદ, જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય છે તેમને શાંતિની અનુભૂતિ થાય છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી આપણું મન ચિત્ત પરમાત્મા સાથે જોડાય છે, અને આપણને સૌને અનુભવ છે કે ભગવાનની જ્યારે પૂજા કરવા આપણે બેસી ત્યારે પહેલા આપણે આપણા ભાલમાં તિલક કરીએ. વિદ્વાન બ્રાહ્મણો પણ જ્યારે પ્રભુની પૂજા કરાવે છે, ભગવાનને તિલક કરે એ પહેલા આપણા ભાલમાં તિલક કરે. અને ક્યારે અખતરો કરવો, આમાં ખતરો નથી, ભગવાનની પૂજા કરવા બેસો ત્યારે કોરા કપાળ લઈને બેસો, એ માનસિકતામાં પણ થોડો ફરક હોય. અને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી અથવા ચંદનનું ત્રિપુંડ કરી અને આપ બેસો, માનસિકતામાં થોડો ફરક પડે છે. આ એક મનોવિજ્ઞાન છે. નારદ, પહેલું કામ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અને ત્યાર પછી નારદ, સર્વ શ્રુતિ શ્રુતમ સેવમ, જે મંત્રનો મહિમા વેદ અને દેવ ગાય છે, જે મંત્ર ભગવાન શિવનો છે તે મંત્રનો આપ જાપ કરો. જે મંત્રના અક્ષર છ રહેલા છે, નારદજી કહે છે, ભગવાન વિષ્ણુ, ભગવાન મહાદેવના તો અનેક એવા નામ મંત્ર છે કે જેમના અક્ષર છ હોઈ શકે છે, પણ એવો તો કયો મંત્ર છે કે જે મંત્રનો મહિમા વેદ અને દેવ ગાય? આપ મને કહો, હું ક્યાં મંત્રનો જાપ કરું? તેથી ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદજી, જે મંત્રનો મહિમા વેદ અને દેવ ગા છે તે મંત્ર છે પંચાક્ષર મંત્ર. જેમની સાથે ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે તો છ અક્ષરો થાય છે, તેથી તે મંત્રને ષડક્ષર મંત્ર કહે છે. નારદ, આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ભગવાન વિષ્ણુ નારદને કહે છે. ભગવાન વિષ્ણુએ તેવું નથી કહ્યું કે નારદજી આપ મારા નામનું ત્રિપુંડ કરી નાખો અને મારા નામ મારા મંત્રનો જાપ કરો. નહીં, તમે ભગવાન શિવજીના મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ નારદને મૂળ માર્ગ દેખાડે, અને મૂળ માર્ગ એ ભગવાન શિવ છે. આપણા સૌનું મૂળ એ ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે. અને પૂજ્યભાઈએ બહુ સરસ વાત કરી, ગમે ત્યાં તમે જાઓ પણ શિવ વગર આપણને ચાલવાનું નથી. અમૃત જેવા મીઠા ને મધુર એ શબ્દનો વરસાદ. પૂજ્યભાઈએ કહ્યું કે હું પાઠશાળામાં ભણ્યો નથી, પણ થોડું ઘણું મા બાપની પેઠશાળામાં ભણ્યો છું. કારણ કે અમારી સાધુની તો પરંપરા ગિરિપુરી ભારતી ઉતારે શંકરની આરતી. અમારા પૂર્વજોએ લોટ માગી માગી ભાવથી કુભાવથી શંકર ભગવાનની આરતી નથી ઉતારી, પણ ધૂપિયાના જોટા તો માર્યા છે.
અને એનો કોઈ કૃપા પ્રસાદ મને મળ્યો છે. અને મારો મહાદેવ તો આપણે હવ કઈક ભોળોનાથ છે, એક ભૂલ નહીં. આસમાનમાં જેટલા તારાઓ છે એના કરતા કરોડો ગણી કોઈ ભૂલો કરે તો મારો મહાદેવ ક્ષમા કરે. આમાં તો બાજી ઘણી બધી ભૂલો થાય, પણ એક પ્રયાસ મારો છે શિવ મહાપણના એક એક શ્લોકના આધારે શિવ મહાપણ કથા કરવી. કોઈ સમજે ન સમજે, હું એ ન સમજ તો મહામા વાળા ક્યાંથી સમજે, છતાં પણ એક પ્રયાસ છે મારો. અને જ્યારે જ્યારે મને ચોમાસામાં વેકેશન મળે ત્યારે હું હરિદ્વાર જતો રહું. ત્યાં મારે એક ભોલાજા વ્યાકરણાચાર્ય છે, મને થોડું ઘણું ભણાવે અને એક એક શ્લોકને આમ બોલતા શીખવાડે, ને એ રીતે કરીને મેં બહુ થોડી તૈયારી કરી છે. નજી તો બહુ ભણવાનું બાકી છે, જીવન એ ટૂંકું પડશે, પણ આપના આશીર્વાદ હશે તો એક તમન્ના કરી જે ગામડે ગામડે શિવાલયો એકદમ સૂના પડ્યા છે એ પાછા ધમધમતા થાય એવી એક આશા કરી થાય છે, બીજી કોઈ આશા નહીં. શિવાલય આજે ગામના માણસો નિત્ય તો નથી દેતા, મહાશિવરાત્રિ હોય ત્યારે પાંચ જણા હોય એ ભાંગ પીવા વાળા હોય. પાછા અમે આ અતિત પરંપરા ગોસ્વામી અમે લોકો ગિરિપુરી ભારતી વાનરા ને તીરથ સાગર અને શિવાલયના પૂજારી, અને ઘણા શિવાલય ભાંગ પીવા નથી આવતા માટે ઘરે ઘરે દેવા જવું પડે છે. એમાં એકાદું ઘર ભૂલાઈ ગયું તો ઘરે દાદાગીરી કરવા માટે આવે, હે બાવા ઘર ભૂલી ગયો હું, અમે તન દાણા નથી આપતા. એક સાધુની પરંપરામાંથી હું આવું છું, નથી હું કોઈ ગામડામાં મોટો થયો, નથી કોઈ શહેરમાં મોટો થયો, હું એક જંગલમાં મોટો થયો છું. સારકુલ્લાની બાજુમાં એક મોટા ઝંઝુડા ગામ છે અને આ બાજુમાં ભાડેશ્વર મહાદેવનું અમારું શિવાલય છે. ત્યાં કોઈ ગામ નથી, કોઈ શહેર નથી, એવા વનની અંદર એક ઉછરેલો એક સાધુનો બાળક છે. પણ ભાઈજી કહેતા અતિશોક્તિ થાય, પણ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરજી બાપા અમારે ત્યાં બહુ આવતા હતા અને ખૂબ એમને આશીર્વાદ આપ્યા છે. કદાચ એમની ઉર્જા લાગી હોય, સારકુલ્લામાં જયારે કથા હોય ત્યારે શિવની પૂજા કરવા માટે ત્યાં આજે ભાઈજી બેઠા છે એટલે એના ચરણોમાં એક વાત રાખું કે હું 12મું ભણતો હતો ત્યાં સુધી સાહેબ મને ક્લાસમાં એમ કહે કે તમે આ પ્રશ્નનો ઉત્તર આપો. ભાઈજી હું બોલી નહીં શકતો હતો, કંડક્ટર પાસેથી ટિકિટ માગવી હોય તો મારે લખીને આપવું પડતું હતું કે મને સારકુલ્લાથી મોટા ઝીંઝુડાની ટિકિટ આપો, નકર ઝીંઝુડા બોલતા મને અડધો કલાક થાય. અને મારા મહાદેવની કૃપા પ્રસાદ રૂપે આજે હું શિવ કથા કરું છું અને મારા સાથે અનેક માણસોને હજી પણ જીભ જલાય છે. અને આ શિવની કૃપા દ્વારા આજે હું ગાંડી ઘેલી ભાષામાં ભગવાન મહાદેવની કથા કરું છું. હજી પણ મને જે ભણાવતા એ શિક્ષકો એમ કહેતા કે તારી તો જીભ જલાતી તું તો બોલી ન શકતો, તો ને આ કથા મેં કીધું મારા મહાદેવ નો પ્રસાદ છે, આ શંકર ભગવાન મને આપ્યો છે. અને ભાઈજી પેલા હરિદ્વારની કથામાં પધાર્યા, પછી સંતરામપુર ભાઈજી આપ આવ્યા, અને હવે તો ત્રીજી વાર આ બ્રહ્મા વિષ્ણુ મહેશ મને ત્રણ આશીર્વાદ મળ્યા છે. બસ આપ જેવા સાધુ પુરુષોની કૃપા દ્રષ્ટિ રહે અને એવા આશીર્વાદ આપજો. શંકર ભગવાનની કથા હું ગાતો રહું અને ભગવાન મહાદેવની કથા વધારે વધારે ગામડે ગામડે શહેર શહેરમાં થતી રહે એવા આશીર્વાદ આપજો. અને આપ પધાર્યા ખૂબ આનંદ થયો, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ સાથે. આપને સમય અનુકૂળતા કારણ કે જવાનું છે તેથી આપ જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. Sahi tar
सहित से जप कर मंगल अमंगल उमा सहित વિષ્ણુ કહે છે નારદ તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો